जय, गुणातीत समाज की जय, मुक्ताक्षर पुरुषोत्तम की जय, गुरु हरि पप्पाजी महाराज की जय, पप्पाजी महाराज प्रत्यक्ष स्वरूपों की पण जय जय जय। अने आजे माँ पूजा में बिराजमान सर्व पूजारी स्वरूपों ने पण भाव भर्या जय स्वामीनारायण। આપણા માટે ખૂબ મંગલકારી દિવસ, આપણે બહુ જ ભાગ્યશાળી ગુરુ હરિ પર પૂજ્ય પપ્પાજી મહારાજે પાના ફૂલામાં આપણે ભગવાન ભજી શકીએ, દૈનિક ક્રિયાયોગોમાં ભગવાનમાં મન રાખીને આપણે ધ્યેય પ્રતિ નિષ્ઠા દ્રઢ રાખીને વર્તી શકીએ, એના માટે આપણા સૌ માટે ભજન પ્રાર્થનાથી જતન કરનારા આવા ગુણાતીત સ્વરૂપોની ગોદ આપણને મળી છે। જ્યારે ભગવાન ભજવા આવ્યા ત્યારે કેવી રીતે ભજીશું એની કોઈ સ્પષ્ટતા નહોતી। પપ્પાજીએ કૃપામાં આપણને એમના સ્વરૂપોના ચરણે મૂકી દીધા અને આ સ્વરૂપોએ આપણે સુખે સુખે ભગવાન ભજીએ એ માટે બહુ દાખલો કર્યો, બહુ પરિશ્રમ કર્યો, પપ્પાજી માટેની એટલી બધી પરાભક્તિ કરી કે આપણા તન મન ને આત્માના રખોપા સદા એ કર્યા જ કરે છે કરે। એમને તો આપણા માટે પપ્પાજી પાસે જામીન થયા કે મારી બધી જ બહેનોને પરમ ભાગવત સંત બનાવવાના છે અને જો ના બનાવો તો તમને લાલિયો ધોકો દેખાડીશ। એટલે આવા જામીન બેન આપણા માટે થયા છે અને એ બેને આ પૃથ્વી ઉપર આજે 108મા એમના પ્રાગટ્ય પર્વે આ ભજન કરવાની તક આપણને આપી એ માટે પરમ પૂજ્ય બહેનના ચરણે પણ આપણે ભાવ વંદના કરીએ। ખૂબ નસીબદાર આપણે 18મી માર્ચ થી આજ દિન સુધી 3 તારીખ સુધી આપણે 108 દિવસનો ભક્તિ યજ્ઞ કર્યો, વિવિધ ભક્તિ બેનની સ્મૃતિ સહ આપણે કરી। એમાં મેં કહ્યું એમ આપણે બેને પપ્પાજી પાસે માંગેલું કે બધાને પરમ ભાગવત સંત બનાવજો અને એ સ્મૃતિ સાથે એ અનુસંધાને આપણે એક માળા વિશેષ કરી, 3 મિનિટ ધૂન રોજની વિશેષ કરી, 3 પ્રદક્ષિણા રોજની કરી અને 3 મહાપૂજામાં પ્રાર્થના કરી। બધા બહેનોએ તેમાં ભક્તિ અદા કરી 18મી માર્ચથી આજે પ્રારંભ કરેલો એ ભક્તિ યજ્ઞ 108 દિવસ આજે એની પૂર્ણાહુતિના ભાગરૂપે 108 બહેનો આ મહાપૂજામાં પ્રાર્થનાનો લાભ લઈ રહ્યા છે। ગુણાતીત સ્વરૂપ પર પૂજ્ય બહેનના પર્વે દરેક ગ્રુપના પ્રતિનિધિ બહેનોએ આમાં લાભ લીધો છે। આમ તો નિશાન 108નું હતું પણ સંજોગો કેટલા સરસ ગોઠવાઈ ગયા બેન, આ પૃથ્વી પર પ્રત્યા એ સાલ હતી 1914ની, એટલે એ સ્મૃતિ સાથે અત્યારે 114 બહેનો મા પૂજામાં બિરાજમાન છે। 1914માં પ્રત્યા અને આ 108મું બહેનનું પ્રાગટ્ય પર્વનું વર્ષ ચાલે છે એટલે બંને સ્મૃતિ સાથે બહેનો અત્યારે મા પૂજામાં બિરાજમાન છે। એમાં આ મહિનો જે હતો એ આપણે મહાપૂજાનો મહિનો હતો, 3 મહાપૂજા કરવાની હતી, 1 પોતાની રૂમમાં કરવાની હતી, 1 મંદિરમાં કરી અને 3જી મહાપૂજા સમૂહમાં અત્રે થઈ રહી છે। એટલે સર્વ બહેનોને, ભાગ લેનાર સર્વ બહેનોને પ્રત્યક્ષ સ્વરૂપોના સાનિધ્ય તમને આ ભજન કરવાની બેને તક આ પૂજાનો પ્રારંભ કરીએ છીએ। કલ્પુબેન અને શારદાબેન આપણને મહાપૂજા પ્રારંભ કરાવે છે। સત્યાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય, પરમ પૂજ્ય બેનના 108મા પ્રાગટ્ય પર્વની જય, મા પૂજામાં બિરાજમાન થયેલા સર્વે યજમાન સંત બહેનોની જય જય જય। રોગ્ય સ્રવા સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદા, સ્વસ્તિ નસ્તાક્ષરો હરિષ્ટનેમી, સ્વસ્તિ નો રાખે મા
હવે આપણી સમક્ષ વાટકી છે, એમાં પાણી છે. તો ચમચી ભરી અને પાણી તમે ચમચીમાં રાખીને પકડી રાખજો. Bandhu stava meva tu pradam tu khadam.
પૂર્ણ પુષાવયામી અનાદી મહામુક્તરા શ્રી ગોપાળાનંદ સ્વામી जातमात्र निज पति मतान्तरा
આપેલા સર્વ ભક્તો એકબીજાને પૂજન કરી લેજો. એટલે કેન્દ્રના 108 નંબરના બેન ગુરુ હરિ પ્રભુજ્ય પપ્પાજી મહારાજ ને પુષ્પમાળા અર્પણ કરવા વધારે, સાથે સાથે આજે અને પૂજ્ય માયાબેન ને દિને
કળશ પૂજાનો પ્રારંભ કરીએ. ગંગે કે યમુને કે વા ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે નિતંદિ કુરુ અપવિત્ર પવિત્રો મા સર્વાવસ્થાં ગતો પીવા યા સ્મરે પપારાજં સમાયા ભ્યંતરાં શુચિ ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ કલશ પૂજનં સમર્પયામિ ચંદન સમર્પયામિ અક્ષતાન સમર્પયામિ અબીર ગુલાલ સમર્પયામિ પુષ્પાંજલિ સમર્પયામિ. હવે દીપનું પૂજન કરીશું. ભક્ત્યાદીપં પ્રયચ્છામિ દેવાય પરમાત્મને સંસારાતમ સફારી નમસ્તે જ્યોતિરૂપિણી ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ દિવ્યાસ્ય દેવતાય નમઃ આહ્વાનાર્થે પુષ્પાંજલિ સમર્પયામિ દીપ નમસ્કારો. હવે આપણે ઘંટડીનું પૂજન કરીશું. આગમાર્થમ તુ દેવાનાં ગમનાર્થમ તુ રક્ષતાં ઓમ શ્રી સ્વામિનારાયણ પરમાત્મને નમઃ ઘંટાર્થગરુરાય નમઃ આહ્વાયામિ સર્વોચ્ચરાજવૃંદસ્ય પુષ્પાણિ સમર્પયામિ નમઃ કરોમિ ઘંટનાદ કરોમિ. આજની મહાપૂજાનો વિશેષ સંકલ્પ જય ગુરુ હરિ પપ્પાજી મહારાજ. બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય દિવ્ય બેનના 108માં પ્રાગટ્ય પર્વે મહાપૂજામાં મંગલ સંકલ્પ કરીએ છીએ. હે મહારાજ,
हे महाराज, हे स्वामी, हे स्वामी, हे गुरु हरि पप्पा जी महाराज, हे गुरु हरि पप्पा जी महाराज, हे सोनाबा, हे सोनाबा, हे दिव्य बेन, हे दिव्य बेन, तथा सर्वे सद्गुरु स्वरूपो, तथा सर्वे सद्गुरु स्वरूपो, आजे संवत 2078, आजे संवत 2078, अषाढ सुद चौथ, अषाढ सुद चौथ, रविवारना शुभ दिने, रविवारना शुभ दिने, परम पूज्य दिव्य बेन ना, परम पूज्य दिव्य बेन ना, 108वां प्रागट्य पर्वे, 108वां प्रागट्य पर्वे, अमे अमे ज्योतना 108 यजमान बहनो, ज्योतना 108 यजमान बहनो, पप्पाजी हॉल मा, पप्पाजी हॉल मा, महापूजा करीने, महापूजा करीने, खूब धन्यता अनुभवीये छीए, खूब धन्यता अनुभवीये छीए, ने संकल्प करीये छीए के, ने संकल्प करीये छीए के, गुरु हरि पप्पा जी ना धारक स्वरूप, गुरु हरि पप्पा जी ना धारक स्वरूप, परम पूज्य दिव्य बेने, परम पूज्य दिव्य बेने, साक्षात पप्पा जी महाराज ने, साक्षात पप्पा जी महाराज ने, सन्निधिमा, सन्निधिमा, संकल्प करो छे के, संकल्प करो छे के, हे पप्पा जी, हे पप्पा जी, आपे ग्रहण करेल, आपे ग्रहण करेल, आ सौ बहनों ने, आ सौ बहनों ने, परम भागवत संत बनावी देजो, हाँ, परम भागवत संत बनावी देजो, हाँ, नहीं तो लालो धोको जोयो छे, नहीं तो लालो धोको जोयो छे, आ हूँ तमने कहू छू, हाँ, आ हूँ तमने कहू छू, हाँ, तो भावे तरी ला
જે થાળ ધરાવ્યો છે, જે પેંડા ધરાવ્યા છે, એ પેંડા પરમપૂજ્ય બેનને બહુ જ ભાવતા હતા, એ સ્મૃતિ સાથે એવા જ પેંડા ઠાકોરજીને ધરાવ્યા છે. Thank you.
Swami Narayan, 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 Sw
आज वाली
परम पूज्य जी
यजमान स्वरूपोनी राजी करवानी तमने केटली बधी अंदर उमंग छे अने आ तक झड़पी लेवानी पण केटली बधी तमने होश छे जारे जारे चार्ट मूक्या छे दरेके दरेक दीदी आ बधा चार पॉइंट ना तो दसारो थाय नाम लखवा माटे भाग लेवा माटे दसारो थाय आपणे लिमिट राखी हती 108 ની પણ એની ઉપર બધા વધારે બેનો લાભ લેતા હતા એટલે બહુ જ સરસ તમારા સાનિધ્ય હાહાગળથલ કરે છે તો બધા જ મુક્તોને પરમ ભાગવત સંત બેને સંકલ્પ કર્યો છે અને બેનો બની જાય એવો રાજીપો તમે પણ વરસાવજો બેનો ઉપર અને સરસ રીતે બધા જ અમે તમારા સાનિધ્ય निरंतर अपने 24 कलाक वर्त्या करिए जारे जारे भगवान भजवानी तक मळे त्यारे ઝડપી લઈ અને સ્વરૂપોને રાજી કરી લઈ એવી પ્રાર્થના સાથે આપણે પરમ પૂજ્ય દીદીબાના આજે બેનના 108મા પર્વે આશીર્વાદ લઈએ જસુબા બધા સ્વરૂપોનું આપણે આશીર્વાદનું આચમન કરીશું આજે હા જસુબાનો લાભ લઈશું પછી દેવીબાનો લાભ લઈશું દીદીબાનો લાભ લઈશું અને મા પૂજાના પપ્પાજી જેને મા પૂજા સોંપી છે એ મા પૂજાનું પ્રતિનિધિત્વ અત્યાર સુધી કર્યા કરે છે માયાબેનના પણ આપણે આચમન રૂપે આશીર્વાદ લઈશું અને પછી આપણે ગુરુ હરિ પપ્પાજી અને બેનના પણ લઈશું પ્રત્યક્ષ ગુરુ હરિ પપ્પાજી મહારાજ અને આ બેઠેલા બધા પપ્પાજી મહારાજના સ્વરૂપોની જય 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 અને આવા વાલા વાલા બેન ના તારાબેન જ્યોતિબેન દીદી દેવીબેન અને સર્વે સ્વરૂપોની પદુબેનની માયાબેનની બધાયની જય 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 સહજાનંદ સ્વામી મહારાજની જય સર્વે અક્ષર મુક્તોની જય 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 ખૂબ ખૂબ ધન્યવાદ છે બકુબેનને કે આવું સરસ આયોજન એના 108મા વર્ષ નિમિત્તે 108મા પૂજા ઓહો અને બહેનોને પણ ધન્યવાદ છે આજની મહા પૂજા કલ્પુબેન અને શારદાબેને સરસ કરાવી અને તમે બધાએ સરસ લાભ લીધો બહુ જ આનંદની વાત છે બેન બેઠા બેઠા રાજી થાય છે કે બેનને આવું બધું બહુ ગમે ધૂન ભજન ધ્યાન કથા વાર્તા કરીએ બહુ ગમે તો આજે બેનના પ્રતાપે આપણે આજે આ મહાપૂજા કરી તો બેન આપણી ઉપર રાજી રાજીના રેસ તો બસ આવો નવો રાજી આપણે સદાય પ્રાપ્ત કરતા રહીએ એજ પ્રભુ ચરણે પ્રાર્થના સજાન સ્વામી મહારાજની જય સ્વામી મહારાજની ગુરુ હરિ પપ્પાજી મહારાજની પ્રત્યક્ષ ધામ દામીને મુક્ત ખરેખર આજના દર્શન કરીને અંતર એટલું ટાઢું ટાઢું થઈ જાય છે
થી ખરેખર આવા મુક્તો ની ગોદમાં આપણે બધાએ રમણ કરીએ છીએ અને હવે બધાને એક આજ્ઞા આપું છું. બધા ગમશે ને? તો આપણે આખા દિવસમાં આપણા ગ્રુપ આધ્યાત્મિક ગ્રુપમાં પણ એનું પણ નામાવલી કરવાની આપણે, અને આપણા સદગુરુ વાઇસ ગ્રુપ છે ને એની બી નામાવલી કરવાની. અને નામાવલી આ બોલી છે એવી રીતના નહીં, પણ એક એકના ગુણ વિચારીને. આજે શિલ્પાબેન ઓહો કેટલા ભવ્યાથી ભવ્ય છે, કેવા એ ભગવાન ભજવાવે, બની ઠણીને આવ્યા ને અહીંયા એકદમ સાધુદાના માર્ગે દોડ્યા, મહાત્મયુક્ત સેવા એવા અંતકરણના વિચારથી આવા પપ્પાજી મળ્યા, આવા જસુબેનને મળ્યા, એવા અંતરના વિચારથી આપણા આધ્યાત્મિક જે બહેનો છે ને ગ્રુપમાં, કારણ કે સોના ગ્રુપ છે તો 24 બહેનો છે, તો 24 બહેનો એના ગુણ સાથે આપણે એની નામાવલી કરવાની, આપણા સદગુરુના ગ્રુપના બહેનોની પણ ગુણગ્રાહી દ્રષ્ટિથી નામાવલી કરવાની, કે એ બધાની પાસે આપણે બળ માંગીએ કે આવા ગુણો મારામાં પણ નિરંતર વહેતા રહે, જેથી કરીને પપ્પાજીને આ સૌ સ્વરૂપો રાજી કરી દઈએ. બસ આટલો મારો માન છે, એનાથી આપણું અંતકરણ બદલાય છે. આ એક મહાત્મ્ય યુક્ત સેવાની રીત છે, અને આ રીતે આપણે બધા અરસપરસ એકબીજામાં ભગવાન જોઈને જીવતા થઈએ, એ જ આજના પરમ પૂજ્ય બેનના દ્રઢ સંકલ્પ સાથે આપણે આ વર્તીએ, જેથી કરીને બેનને પપ્પાજીને આપણે પ્રેમથી, એ કોઈ પીછી મારે ને તોય ના ગમે, તો લાગ્યો ધોકો બતાવે તો આપણને ગમે ગમે, એમને બતાવો જ ના પડે, અને આપણે બધાએ સુખિયા થઈ જઈએ એવા પરમમાં આપણા એકે એક ભાગ લઈને લેન થઈ જાય એવું બળ બુદ્ધિને પ્રેરણા આપે. સ્વરૂપો કેવા હોય, અને બસ એ બધા પોતાના પોતાના સ્વરૂપમાં લઈ લેવી, બેનને એવું જોઈતું હતું. ક્યાંય પણ જઈએ ને તો બેન અમારી ગાડીમાં હોય એટલે તરત જ સ્વામિનારાયણ 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 થઈ જાય, ચાલુ થઈ જાય. પછી ભજન ગાઈએ ત્યારે બેનો મારી સાથે ભજન ગાય, ખૂબ વાતો કરે, અને ખાસ તો શું કરે ખબર છે, બેનની અમુક લીલા આપણને ગમે એવા બનવું છે, પણ શું આનંદ તો છે. પણ બેન છે ને આપણ શીખવે છે કે જ્યાં જઈએ ત્યાં આપણી પાસે આપણા ભગવાને આપણને સ્મૃતિ આપી છે. ગાડીમાં બેઠા હોઈએ પપ્પાજીની સાથે તો એ પણ સ્મૃતિ, અહીંયા આવે તો પણ એ સ્મૃતિ. એક વખત બેનની રૂમ પાસે આપણે મુચકો બાંધ્યો હતો અને પપ્પાજી આમ પસાર થયા, તો બેને કહ્યું પપ્પાજી આ મુચકા પર બેસો. પછી પપ્પાજીએ બેનની
મરજી જાણી અને પીડા થયા. પછી બહેનો પપ્પાજીને પ્રાર્થના કરી કે બધી બહેનોને તમે કરાવી દેશો ને. તો પપ્પાજીએ સરસ જવાબ આપ્યો, મને લાગે છે બધાને યાદ છે. કોને યાદ છે? યાદ છે આપણે. પપ્પાજીએ એવું કહ્યું કે હા બેન, જો હું સ્થિતિ ના કરાવું તો મને નિયાકોમાં લાગે. કોણ કે છે? કોણ કે છે? કોણ કે છે? પપ્પાજી. પપ્પાજી મહારાજ એમણે એવું કહ્યું. તો અત્યારે આ બધા જે સદગુરુ અમે કહેવાઈએ છીએ એ બધાને પણ એક ચટપટી છે કે ક્યારે સ્થિતિ થાય, જે કરવા ઘરેથી આવ્યા છે. હું ઘરેથી કેમ નીકળી? મારે જોતમાં ભગવાન ભજવા છે એટલે મારે લગ્ન નથી કરવા, પણ ભગવાન ભજવા. એ ભગવાન ભજવા એટલે તો એકાંતિક ધર્મ છે. અને એકાંતિક ધર્મ કેવી રીતે સિદ્ધ થાય? એવા સત્પુરુષને બે હાથ જોડી એ કેમ કરીએ તો આપણને એકાંતિક ધર્મ સિદ્ધ થાય. આપણે નિરંતર યાદ રાખો કે હું એકાંતિક બનવા ઘરેથી આવું છું. રોજ રોજ સવાર પડે અને આપણે આ તો યાદ રાખવું જ, કારણ કે આપણને અનુભવ છે શુદ્ધિકરણ થયા વગર ભગવાન અખંડ નિવાસ કરીને રહે એ શક્ય તો છે જ નહીં. એટલે આપણે હંમેશા જેમ આપણી રોજની ક્રિયા કેવી હોય, સવારે ઉઠીએ, બ્રશ કરીએ, નાહીએ, ધોઈએ, પૂજા પાઠ કરીએ, નાસ્તો કરીએ, એ જેમ એમ રોજ રોજ આ તો અંતરમાં ઉમળકા સાથે, ઉમંગ સાથે, આનંદ સાથે આપણે એકાંતિક બનવું જ છે. અને મૂકી દે એ મોટો આપણા પપ્પાએ કર્યું છે. આપણા પણ મુકાવવા માટે ભગવાન કોને વાપરે? ભગવાન પોતાના ભક્તોને જ વાપરે. મારા માટે દેવીબેન વપરાયા હોય તો દેવીબેન માટે હું પણ વપરાય છું. પણ એ પ્રસંગ એ વખતે જે કહેવાનું હોય, ભગવાન મારા તમે જ છો, એને કેવું શીખવું? મારા તમે જ છો. શેમાં જોયું? પપ્પાજીને તો સ્વરૂપ માનતા હતા જ. બેન બેન તો જન્મ્યા ત્યારથી ભગવાનનું સ્વરૂપ હતા. પણ શુદ્ધિકરણ બધા કરવાનું તો બેન આવ્યા. શુદ્ધિકરણ થયું આપણને બેનની બધી વાત ખબર જ છે. તો બેને શું કહ્યું? મારા તમે જ, મારા તમે જ. પ્રેમના ભેદના અંગવાળા બહેન તો પણ એમને કેટલો સરસ એક સુવાક્ય નહીં કહેવાય પણ સૂત્ર પોતાના જીવનને સુખ શાંતિ આનંદથી ભર્યું રાખવા એમણે શું કર્યું? મારા તમે જ, મારા તમે જ. આપણે પણ એવું કરવું છે. આપણે શું કામ એવું કરવું છે? જેટલું આપણે સામા ઉત્તમમાં ભગવાન જોઈશું એટલું એટલા ભગવાન આપણામાં રહેતા થશે. જે કરવા ઘરેથી આવ્યા છે આપણે એકાંતિક થવું જ છે, થઈએ જ છૂટવો. અને એમ નહીં થવાશે, હવે થવાશે, હવે
એવું જયારે થાય ને ત્યારે વચનો પીરિયડ પ્રારંભ ઉભા કરવામાં જતો રહે છે. આપણે એવું નથી કર્યું, આપણે તો આપણને ભૂલવા જ છે, મારે મને ભૂલવી જ છે. અમુક ઉંમર થાય ને એટલે બધું ભૂલી જવાય એવા નહીં, આપણે એવા નથી. આપણે તો માને માન અપમાન થાય, મને કઈ ખાવાનું ભાવે ન ભાવે એ બધું આપણે ભણી, જે મળે કદાચ કોઈ માન આપે, હાર પહેરાવે તો કેમ ખબર, અને હાર ના પહેરાવે તો એમનો એક પ્રસંગ છે. બેન પોતે સ્વમુખે કહ્યું છે કે લાઈનમાં જમવા બેઠા હતા, બેનની થાળી ખાલી, બધાની અંદર રસોઈ પીરસાઈ ગઈ હતી. બેને કેટલું સરસ, ત્યારે આપણને યાદ રહી જવા જોઈએ, એ સ્મૃતિ કહેવાય. કે આપણને એવો પ્રસંગ આવે તો બેનને કેવું થાય, પપ્પાજીને યાદ કરીએ, પપ્પાજી મર પડ્યા ને મીઠું નહીં ખાવાનું, ગળ્યું નહીં ખાવાનું. શરૂઆત 1964 અને તાંદળ ચાવી ભાજી ખાવાની, એક વાટ ખાવામાં બાફેલી ભાજી આપે જેમાં મીઠું નથી, પછી આપે ટામેટાનું સૂપ થોડું જાડું એના પર, પછી આપણે દહીં અને એના ઉપર લાલ મરચું જીરું પાતરે નથી એના મીઠું, અને પેટ ભરીને એ જ ખાવાનું, તો કેવી રીતે ખવાતું હશે? સામોન અને ભાજીની સુગંધ આવે ને, ટમેટાની સુગંધ આવે ને, દહીંની સુગંધ આવે ને, પપ્પાજી એમ કરી આપી પુરુષ રોજ રોજ આપણે એવો જોઈએ ને વિચાર આવે, 1.5 મહિના સુધી પપ્પાજી આવું ખાધું છે. એક દિવસ મને આટલું બધું અહીંયા ભરી દીધું, પ્રસાદ આપી દીધું. જ્યારે મેં પ્રસાદ લીધો ત્યારે પપ્પાજી કેવા નિસ્વાદી છે એનો અનુભવ થયો. રોજ રોજ આવું છે અને હસતે મોઢે આનંદે અને પાછા કથા વાર્તા કરતા જાય એવા નિસ્વાદી. તો પપ્પાજીને એક સંતનો દાખલો આપ્યો હતો, એ સાધુ યોગી બાપાએ એમને સાધુ બનાવ્યા, ધ્યાન કઈ એવું એનું નામ છે. પણ કેટલી સરસ વાત કે યુવક હતા, પછી બાપાનો લાભ લેવા આવે તો કદાચ બહુ હોય, સેવા બહુ હોય, વાસણ બહુ થાય, તો કોઈને ત્યાં જવું ના ગમે, પણ બધાને ભેગા કરે, ચાલો બાપા વાત કરે છે, બાપા વાતો કરે છે, જોગી બાપા, પછી બધા બેસે ને પોતે પાછળ બેસે, પછી શાંતિથી ઉઠી અને એકલા વાસણ ઘસે
ત્યાંનો લડશો. એનું નામ હતું મહેન્દ્રભાઈ. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણેલા, બીએસસી કે એમએસસી થયા અને સાધુ થઈને એને સાધુતા દીપાવી. અત્યારે જે 5-7 મોટેરા ગણાય છે, હમણાં થોડા દિવસ પહેલા મેં જોયું હતું કે મોહન સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, બધા એકબીજાના હાથ પકડી, હાથમાં હાથ કરી, પછી કંઈક બોલ્યા હતા પણ ખરા, પણ મને યાદ નથી. આપણે તો હમણાં નવેમ્બરમાં જે કરી લીધેલું, ચાલો ભક્તો એક સંગાથે હાથમાં હાથ ચાલી લઈને આપણે એ પ્રેક્ટિકલ સભામાં કરાવ્યું હતું, સંતોને, ભાઈઓને, યુવકોને. શું કામ? એકબીજાએ છોડવા નથી, સાથે જ રહેવું છે. સાથે રહીને સુખ લેવું છે. અક્ષરધામ સુખ છતી દેહ મળશે તો મારે તો એ જોઈએ છે. એક કામ કરે ત્યાં છે, રોજ ઘરને એટલે જ યાદ કરવાનું કે મેં કેમ છોડ્યું, શું દુઃખ હતું આપણને. પણ હું મોત તો ના મળત, પણ ભગવાન ભજવા એકાંતિક ધર્મ સિદ્ધ કરવા આવ્યા છે. અને ભગવાન મળ્યા પછી કરવાનું એ છે કે જાણ પણ મારું દરવાજે રહેવું, સાંભ ઓળખો ને હઠ મન ઈર્ષા ના રાખવા. આપણને દુઃખ, આપણને ક્લેશ, આપણને મૂંઝવણ જે થાય છે એનું કારણ હઠ મન ઈર્ષા. તો બાપાજીને આજે પ્રાર્થના, આપ સર્વે બહુ સરસ રીતે ભગવાનમાં રહીને ભક્તિભાવથી આજની જે મા પૂજા ભક્તિભાવથી થઈ, બાપાજીની શતાબ્દી ઉજવી ને ત્યારે પણ આપણે 2016માં 100 ભક્તોને રાખીને આપણે મા પૂજા કરી છે, એવું આજે પણ એક દર્શન થાય છે. આપણે નિરંતર હું એકાંતિક બનવા માટે આવી છું, મારા બની જવું છે, બસ મારા જીવનનું ધ્યેય એ જ છે. જેવા આપણા ઘરના સંસ્કાર, જેવું પ્રારંભ, જેવી આવડત, જેવી હોશિયારી, પણ એક હોશિયારી તો શીખી જ લેવી છે, નમતા અને મુક્તા આવડવું જોઈએ. મૂકી દે, મૂકી દે તે મોટો નમી જઈએ તો એમાં નાના નથી થઈ જવાતું. પ્રભુની પ્રસન્નતા આપણે ભગવાન પાસે કેમ હાથ જોડીને પડેલા છે કે ભગવાન મારા માથા ઉપર હાથ મૂકી દેજો, કે ટાઈમે મારે શું કરવું એની અમને સૂજ પડી છે. શાંતિ તો છે જ, આપણને ક્યાં કોઈ જવાબદારી એવી છે કે અશાંતિ હોય, પણ આપણે શાંતિ એવી શાંતિ ના હોય કે એ ક્યારે ભેદાય. બસ મને તો નિરંતર સુખ શાંતિ ને આનંદ છે, કારણ મને પપ્પાજી મળ્યા છે, મને પપ્પાજી મળ્યા છે, જેના મળવાથી હું મારી મટી ગઈ. હું શું છું એના કરતા મારે શું બનવાનું છે એ મારું નિશાન છે, ને આપણા બધાનું એક નિશાન છે. બસ આપણા બધાને એક જ નિશાન છે, ને આપણે બધા સરખા છીએ ને બધા સાથે જ છીએ. આ તો હું મારું મોટી થઈ ગઈ એટલે પાછળ જણાવી દીધા, બાકી તો તમે પણ અમારા જીવનું સુખ લો છો. Thank you.
આશીર્વાદ આપ્યા કે નમતા ને મુક્તા આવડવું જોઈએ એવી હોશિયારી આપણે રાખતા થઈ જઈએ અને એવો નિશ્ચય કરીએ આપણે, એટલે ખરેખર આ પપ્પાજી આ સ્વરૂપો આપણને આપ્યા છે તો આપણને આવી કારણ પણ સતત રખાવે છે. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. પ્રતિક ઉત્સવ સભાઓ કરવાના છીએ અને 13મી તારીખે ગુરુ પૂનમ નો મંગળ દિવસ આવે છે, એટલે તે વખતે લાઈવ દર્શન ની સમગ્ર આપણા સંબંધિત સમાજ ની આપણે સભા પપ્પાજી મહારાજ ના પ્રત્યક્ષ સ્વરૂપો ના સાનિધ્ય 13મી તારીખે કરશું. એમાં આપણે જે 8 થી 11 ચાર દિવસે પ્રતિક ઉત્સવ કરવાના છીએ એ રોજ સાંજે 5 થી 7 તારીખ 8મીએ પૂજા જ્યાંથી અમે આવ્યા ત્યાંથી સારું થઈ ગયું જ છે, કોઈ બી ખંડિત થઈ નથી. એક સાંદર મંત્ર ને મહા પૂજા જે બહુ ચમત્કારી છે. આજે મંડળે આજે અભિયાન કેસ થાય હિમાલયને જે કંઈ દુઃખ આવે ને મહા પૂજાને માનતા લોકો કરે છે ત્યારે શાંતિ થઈ જાય છે. ને આવા સ્વરૂપ મહા પૂજા કરે સુખ આવી છે, કાંઈ ના જોઈએ. પપ્પાજીને તો કરોડો કરોડો વંદન. એનો અનહર ઉપકાર કે મહા પૂજા શરૂ કરવાનું ભક્તો ભગવાનમાં માંગીએ ને મુક્તોના નામ લેવાય. મેં પપ્પાજીને પૂછેલું આજ્ઞા કરી કે તમારે કાંઈ સેવા નહીં કરવાની, મંદિરમાં મહા પૂજા કરવાની. એની મહા પૂજામાં શું કર્યું હું? પપ્પા આવીને બેસી ગયા બાજુમાં મંદિરમાં. ને પપ્પા આ મહા પૂજામાં હું શું કરું? બળકો બળક તો ના એમ નહીં, તમારે મેળવ છે ને બેસવાનું ચાસણી થઈને. ભલે નામ છે એ જાંબુ છે ને તમે ચાસણી છો. એ જાંબુ ચાસણીમાં ઝકવા રહે ને મીઠું થઈને બહાર પડી જશે. એટલે એના મુક્તને જે મુક્તનું નામ તમે સાંભળો એ ચાસણીમાં ઝકવા રહે છે ને શુભ શાંતિ નામ થઈ છે. એટલે આપણે નિરળ થઈને બેસવું ને બધાના નામ સાંભળવા, એટલે એ લોકોને શુભ શાંતિને આનંદ થઈ જશે. આ પપ્પાએ મને કહ્યું તો આપણું મન કેવું છે છેતરી છે આપણું. અહીંયા તેમ ચાર પાંચ જોડી હતી, એક સાપની હોડી હતી, ચાર પટેલ મોબાઈલ આવી નિશાક હતી હતી પપ્પાની. મેં ચાર લાવું હું સાક છું ઘર લગવા છે પપ્પાને. મને 12 વાગ્યો, 12 વાગી હું સાક છું ઘર લગ્યો છું. કા પપ્પા જય જે ડંગોરો મારે બાંધ્યા ને બાંધી ખોલી ગયો. મને કે ભાઈ અત્યારે તો મહાપૂજામાં બેઠા હું છે ને તો કઈ બોલી નહીં અને ભૂઠી બોલી ની ભાગી ભાંધેરમાં. આ મેં શું કહ્યું? ભક્તિ રૂપ ન કહેવાય, મને બતાવ્યું હોય મને આજ્ઞા કરી હોય એ ભક્તિ રૂપ કહેવાય. અને ગુણ કહેવાય પણ નિષ્કાર ના કહેવાય. મારી મારા ભાવથી કે મારી મેટે હું સેવા કરવા બેસ ત્યારે નિર્ગુણ કહેવાય અને નિષ્કાર નો નિષ્કામ ભક્તિ ની સેવા કહેવાય. તો હે પપ્પાજી મહા પૂજા કરનાર ને બળ ખૂબ આપજો, એની તબિયત સારી રાખજો, સાંભળનાર ને બળ આપજો અને જે એના નામ લેવાય છે એને જ્યાં જ્યાં હોય ત્યાં સૌને વળ આપજો. આજે મેં આ રાખું છું
હું તો ખુશ ખુશ થઈ ગયો બધું મૂકી રહી અગ્ર મોટા થતા હોય મોટા યજ્ઞ થતા હોય કળશ ભરાતા હોય મોટે મોટે વિચાર કરતા હતા તે બહુ આનંદ હૃદયમાં પલટો થઈ ગયો કાંઈક હે પપ્પાજી માતુજા તો બહુ પરિવર્તન કરે છે તો હે પપ્પાજી આ માતુજામાં બધા બેઠા છે સૌને ધનથી સુખી રાખજો એકાંતિ પણ સુખ કરાવજો પરમ ભાગવત શાંત રાખજો અમને ખૂબ બાપુજા કરવાનું બળક છો ખૂબ ખૂબ બળક છો બીજું કઈ કહેવાનું નથી પપ્પા જે સંગ્રહ રાખશો બહુ સરસ પરમ પૂજ્ય બેન પ્રત્યક્ષ પધારીને તમારા બધાના દર્શન કર્યા એવી સરસ પ્રતિતિ આપણને આ બેને પરાવાણીમાં કરાવી ધન્યવાદ 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 બહેનોને પણ ધન્યવાદ તૈયાર કરનાર બહેનોને હવે આપણે એ કરીએ આપણી આ સભાનો કાર્યક્રમ બેન તમારા એક છે બેન યુગાંડામાં હતા તે વખતે જે ભક્તો હતા બધી બહેનોને નિષ્ઠા કરી અને કરાવી પાકી નિષ્ઠા બહેનની પકડ એટલે દ્રઢતાથી પકડે છેક એને અક્ષરધામમાં પકડે એવી બહેનની જબરદસ્ત પકડ સાક્ષાત ગુણાર્થી સ્વરૂપ બેને નિષ્ઠા કરાવેલી પછી યુગાંડાના બધા મુક્તો ને ઈદી અમીને હાકી કર્યા અને એ બધા જ મુક્તો ઇંગ્લેન્ડ જઈને નોર્ધમ્પ્ટન સ્ટોરામ વોર્ધમ્પ્ટો લેસ્ટર હેરો પીટરબરોમાં સ્થિત થયા તે વખતે પણ બેનને ગુરુ તરીકે માન્ય રાખ્યા ધોખા વાંધા કર્યા નહીં અને બેને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પાકી કરાવી દી અત્યારે બધા તન મન ધન અને આત્માને સુખે અક્ષરધામનો સુખ ભોગવી રહ્યા છે એ બેનનો પ્રતાપ બેન એવા ગુણાતીત ભાવમાં નિરંતર હતા અક્ષર મુક્ત બાપાએ આપ્યા બહેનો માટે એ બેન બધા જેટલા જેટલા હરિભક્તો છે એ બધાની મહાપૂજા કરે છે અને મહારાજ એમની રક્ષા કરજો મહારાજ એમની રક્ષા કરજો એક જ સુર કયા કરે છે અને એવી રીતે બેન મહારાજની સેવા અસાધારણ બજાવી રહ્યા છે એક પક્ષી અસાધારણ કૃપાથી અત્યારે આધ્યાત્મિક સચિવ ચાલી રહ્યો છે બેન ઉજવી રહ્યા છીએ તે વખતે ગુણાતી ધ્યાન વિસ્તૃતિ પામ્યું અને ધામ ધામીને મુક્તો યોગી મહારાજના સંબંધ વાળા બધા જ મુક્તો પ્રગતિ કરતા ચૈતન્ય છે એવું સમજણ અત્યારે દ્રઢ થાય અને જેને દ્રઢ થાય એ અક્ષરધામનું સુખ શાંતિ અનુભવતો થઈ જાય એવો સતયુગ અત્યારે વર્તી રહ્યો છે સૌ કોઈ તેનો લાભ લે અને વર્તા થાય એ જનતાની પ્રાર્થના ને આશીર્વાદ આશીર્વાદ બેનના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એ જનતાની પ્રાર્થના પ્રત્યક્ષ પધારી અને આગમન કરાવ્યો